नमस्कार निर्माण न्यूज साथ हूँ छू अग्ना जो आज मुख्य समाचार ते पहले निचर करिए हेडलाइंस पर। धोरण दस नो परिणाम नो मूल्यांकन अंगे माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड की बैठक पूर्ण धोरण दस की मार्कशीट आपवामां आवशे मार्क्स कया धोरणे आपवामां आवशे ते निर्णय नहीं। प्राथमिक शिक्षकों खोटा तबीबी प्रमाणपत्रों सामे तपासनो आदेश शिक्षकों सामे सीआईडी क्राइम करशे तपास 17 शिक्षकों खोटा प्रमाणपत्र रजू करीने जिल्ला फेरनी मांगणी करी हती। मुख्यप्रधान विजय रूपाणीए भावनगरना महुआनी मुलाकात लीधी। वावाझोड़ा असरग्रस्त दियारका गामे पहोंचीने मुख्यप्रधाने कर्यो असरग्रस्त ग्रामजनों साथे संवाद। तो जो समाचार विगतवार तो भगवान महावीर स्वामी ना सूर्य तिलक ना दर्शन आज थया हता त्यारे दर वर्षे 22मी मे सूर्य तिलक ना दर्शन थता होय छे। त्यारे 22मी मे आचार्य कैलास सागर सुरेश्वर जी कालधर्म पाम्या हता। त्यारे आचार्य ने कालधर्म समय ललाटे सूर्य तिलक नो महिमा कोरोना ने पगले जे जोवा मळ्यो हतो। कोरोना ना पगले श्रावक ने श्राविको ने प्रवेश नहीं आपवामां आव्यो हतो। मात्र ने मात्र ट्रस्टी अने मीडियानी हाजरीमां सूर्य तिलक करवामां आव्यो थयुं हतुं। श्रावक अने श्रावीओ माटे ऑनलाइन दर्शननी पण सुविधा करवामां आवी हती। केवल ज्ञान कल्याण दिवस तरीके आ दिवस ने ओळखवामां आवे छे। पूज्य महावीर स्वामी भगवानना भाल तिलक ऊपर बराबर 22मी मे बपोरना 2:07 सूर्य तिलक थाय अने हूँ एक अलौकिक घटना कहूँ छू। अने आ घटनाना प्रत्यक्ष दर्शन अने साक्षी बनवानो मने घणा वर्षोथी मोको मळे छे। मारी जातने पण हूँ अहोभाग्य मानू छू। भगवानने प्रार्थना करी छे के आखू विश्व कोरोनामांथी मुक्ति मेळवे, ब्लेक के व्हाइट फंगसमांथी पण तात्कालिक मुक्ति मेळवे, आखू विश्व पहला हतु एवी ज रीते सामाजिक आर्थिक जीवन प्रमाणे जीवे। तारीख 22/5/85 एक अद्भुत प्रकाश पुंज जैन शासन नो वीरलो आचार्य कैलास सागर महाराज साहेब काल धर्म पाम्या तेओने अहींया जे गुरु मंदिर देखाय छे त्यां आगळी समाधि आपवामां आवी। त्यारे जे आ जीन मंदिर निर्माण थई रह्युं हतुं 1985 सालमां जेनी प्रतिष्ठा 12/2/87 रोज थई। આજે ગુરુ ભગવંતનો પ્રકાશ પુંજ ધરતી પરથી એમનો પાર્થિવ દેહ છોડીને રવાના થયો અને પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના નિર્દેશથી તેમની પ્રેરણાથી તેમના શિષ્યો અને પ્રશિષ્યોએ આ જે જીન મંદિરની રચના થતી હતી તેની કાયમની યાદગીરી રહે તે માટે 22મે બપોરે 2:07 જે સમાધિ આપવામાં આવી તે જ સમયે સૂર્યનો એક પ્રકાશ પુંજ લઈ અને આજે પ્રભુ વીરના લલાટ ઉપર તિલક ઉપર તેને ઝીલ્યો અને તેના કારણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાનના બધા ગુણો આજે આપણે પ્રભુને દર્શન કરી અને યાદ કરી અને તેને આપણે આત્મસાત કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ। આ એક જબરજસ્ત શ્રદ્ધા અને તેનો પ્રસંગ છે। આજે પ્રભુ વીરનું કેવળ જ્ઞાન કલ્યાણક છે તેમ આજે ત્રિવેણી સંગમ થયો છે અને આ શ્રદ્ધાથી અને જે શ્રદ્ધાથી આપણે આજે દર્શન કર્યા છે તે શ્રદ્ધાથી સમગ્ર વિશ્વ કોવિડથી જલ્દીથી મુક્ત બને અને પહેલાં હતું તેવું સામાન્ય બને તેવી જ ઈચ્છા સાથે હું વિરમું છું।
સુરતમાં મ્યુકરમાઇકોસિસ અનેક દર્દીઓ સારવાર હેઠળ છે, જોકે એક દર્દીએ સુરતની સિમ્સ હોસ્પિટલમાં સારવાર લીધી છે, જે કરોડોમાં એક દર્દી હોય છે તેવું જાણવા મળ્યું હતું. મ્યુકરમાઇકોસિસમાં આંખ અને તેની આસપાસમાં રહેલા સાઇન્સમાંથી શરૂ થયેલી આજુબાજુના અંગોમાં તે ફેલાતી હોય છે, ત્યારબાદ મગજ ઉપર ફેલાતી હોય છે અને ત્યારબાદ આ દર્દીને સીધો જ મગજ ઉપર તેની અસર થતી હોય છે અને દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું, જેને તબીબી આલમમાં સૌ પ્રથમ પોસ્ટ કોવિડ આઇસોલેટેડ બ્રેઇન મ્યુકોરમાઇકોસિસ કેસ કહેવાય છે. સુરત શહેરમાં કોરોનાની મહામારી તો ચાલી રહી છે, સાથે સાથે હવે નવી મહામારી જાહેર થઈ છે, મ્યુકોરમાઇકોસિસ નામની જે બીમારી લાગુ પડી છે. સુરત શહેરમાં સહિત સમગ્ર ગુજરાતની અંદર ગંભીર દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે ચોક્કસપણે આ મહામારી જાહેર કરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મ્યુકોરમાઇકોસિસ શું છે, કઈ રીતે ફેલાય છે તેના વિશે આપણે જાણીશું સર્જન સાથે, જેઓ આ મ્યુકોરમાઇકોસિસની બીમારીની જે સારવાર કરતા હોય છે. ડૉક્ટર સાહેબ, કઈ રીતે આ બીમારી ફેલાય છે, શું કારણ હોય છે અને કેટલી ગંભીરતા છે? જનરલી જે મ્યુકરમાઇકોસિસ છે તે કોઈ નવો રોગ નથી, જૂનો રોગ જ છે. પહેલાં બી લોકોને મ્યુકરમાઇકોસિસ થતો હતો, પણ ત્યારનું જે રીઝન હતું મ્યુકરમાઇકોસિસ, એ જનરલી ડાયાબિટીસ હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય, તેવા કેસમાં મ્યુકરમાઇકોસિસ થતું હોય છે. અત્યારનો જે રિસેન્ટ સિનારિયો છે એ પ્રમાણે કોવિડ ઇન્ફેક્શન પછી દર્દીને જનરલી મ્યુકરમાઇકોસિસનું ઇન્ફેક્શન લાગે છે. એ ઇન્ફેક્શનમાં જનરલી સાઇનસનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, આંખનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, ફેસનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, પણ આજે કેસની વાત કરીએ એની અંદર તેમાંથી કોઈ પણ જગ્યાએ પર ઇન્વોલ્વમેન્ટ હતું નહીં, ઓનલી બ્રેનનું જ ઇન્વોલ્વમેન્ટ હતું. કઈ રીતે આ ફેલાયું હતું અને શું ટ્રીટમેન્ટ આવે છે, પરંતુ એ દર્દીને મૃત્યુ પામ્યો છે, ગંભીરતા કેટલી છે? જ્યારે બી ઇન્ફેક્શન એટલે કે મ્યુકરમાઇકોસિસ હોય અથવા તો કોઈ બી ઇન્ફેક્શન હોય બ્રેન સુધી ફેલાય તો એ ડેફિનેટલી ગંભીર તો હોવાનું જ છે, લાઈફ થ્રેટનિંગ રિસ્ક હોવાનું હોય, રિસ્ક હોય છે. સમયસર ટ્રીટમેન્ટ ના મળે અથવા તો બીમારીનું જે ઇન્ફેક્શન છે તે અમુક સમય જતો રહે, ઇન્ફેક્શન વધી જવાથી ગંભીર પરિણામ 100% આવી શકે છે. પણ મ્યુકોરમાઇકોસિસ જે બીમારી છે એનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે, લોકોને સાવચેતી રાખવી જરૂરી છે. આપણી સાથે અન્ય સર્જન ઉપસ્થિત છે, આપનું શું માનવું છે મ્યુકોરમાઇકોસિસ કેટલું ગંભીર છે? એકદમ ડેડલી ડિસીઝ છે, જીવલેણ રોગ છે. અને આ કેસમાં તો એવું થયું કે જનરલી જે રીતનું હોય કે પહેલાં નાક આંખ એ રીતનું ઇન્વોલ્વમેન્ટ થાય, પેશન્ટને માથાનો દુખાવો થાય, જ્યારે આ કેસમાં કેવું થયું કે પેશન્ટ અમારી પાસે સીધું બેભાન અવસ્થામાં આવ્યો, એટલે તાત્કાલિક એમનો સીટી સ્કેન કર્યો, MRI કર્યો, જેમાં જોવા મળ્યું કે અંદરના ભાગમાં સોજો છે. એવું પણ લાગતું હતું કે કદાચ કોઈ ગાંઠ હશે, ટ્યુમર હોઈ શકે, કે એમાં લોહી નીકળે, કે ઇન્ફાર્ક્ટ કે જેમાં લોહી ન પહોંચતું હોય એવું લાગતું હતું. એટલે તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો, જે જીવ બચાવવા માટે હતું. તાત્કાલિક ઓપરેશન કર્યું, પણ ઓપરેશન દરમિયાન જણાવ્યું કે અંદર જે ગાંઠનો ભાગ છે એ અલગ જ છે, જે આ ત્રણેય વસ્તુમાંથી ક્યાંય મેચ નહોતો થતો, એટલે એનું બાયોપ્સી કરવાનું નક્કી કર્યું. બાયોપ્સીનો રિપોર્ટ આવતા જણાવ્યું કે આ ફંગસ છે. જે રીતે એવું જોવા મળે છે અત્યારે કે કોવિડ પછી જે દર્દીઓને ડાયાબિટીસ હોય, સાથે સ્ટીરોઇડ અપાયા હોય, કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થયેલા હોય, એ દર્દીઓમાં જ આ રીતની આ તકલીફ થતી હોય છે. પણ આ દર્દીમાં એ રીતનું કશું જ નહોતું, કોવિડ થયો પણ ડાયાબિટીસ નથી, સ્ટીરોઇડ નથી અપાણા, તેમ છતાં આ દર્દીને સીધું મગજમાં જ ઇન્વોલ્વમેન્ટ થયું, જે એક ઘાતક વસ્તુ છે. એટલે આ રીતના જે રોગો હોય છે એમાં આ કરોડોમાં એક કેસ ગણી શકાય. અત્યાર સુધી જે લિટરેચર આપણે જોયા એ લિટરેચરમાં આપણે શોધવામાં આવ્યું તો એવું ક્યાંય જણાયું નથી કે કોવિડ થયા પછી કોઈ દર્દીને ડાયાબિટીસ અને આ રીતનું ન હોય અને આંખ અને નાકનું ઇન્વોલ્વમેન્ટ થયા વગર સીધું મગજમાં થતું હોય એવો આ પહેલો કેસ જણાય છે. લોકોને કેટલી સાવચેતી રાખવી જરૂરી છે? જે રીતે આ ફેલાઈ રહ્યું છે એમાંય ખાસ કરીને અત્યારે ફંગસનું ચેપ જે રીતે ફેલાય છે એમાં ઇન્જેક્શન ઓપરેશન થયા પછી પણ દર્દીનો જીવ જાય છે, એ રીતે જોતા દર્દીઓને દરેક માણસોને એ રીતની સલાહ આપવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરવે, બને ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે. ચોક્કસપણે હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તે સંદર્ભે હવે મ્યુકોરમાઇકોસિસ છે એને પણ મહામારી જાહેર કરવામાં આવી છે અને ચોક્કસપણે ગંભીર અને જીવલેણ આ રોગ છે, જેની સાવચેતી રાખવી લોકોને ખૂબ જ જરૂરી છે. હાલ જે તમામ નિયમો છે લોકોને પાળવા જરૂરી છે, કારણ કે આ ગંભીર બીમારી જે છે એ લોકોનો જીવ પણ લઈ શકે છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે તીસ ચિત્રોડા, સુરત. રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે આ રોગના સૌથી વધારે કેસ ગુજરાતમાં જોવા મળ્યા હતા. એમાં પણ અમદાવાદમાં 500થી વધુ કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે, ત્યારે શહેરમાં દર્દીઓ માટે મ્યુકરમાઇકોસિસની સારવાર માટે તેમના સગા ઇન્જેક્શન લેવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી દોડધામ કરી રહ્યા છે. તેમને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને હોસ્પિટલ તંત્ર દ્વારા મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે હોસ્પિટલમાં મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મળશે તો અમે પણ બે દિવસ ત્યાં ધક્કા ખાધા, પછી SVP માંથી પણ એવો આન્સર આપે છે કે LG માં મળશે,
બે દિવસથી એલજીમાં પણ ધક્કા ગયા છે, તો એક જ આન્સર છે કે સ્ટોક અવેલેબલ નથી. હવે સાહેબ, જો સ્ટોક અવેલેબલ નહોતો તો તમારે પરિપત્ર જાહેર કરવાની જરૂર શું હતી કે ત્યાં મળે છે? જો સ્ટોક કર્યો જ ના હતો ત્યાં સુધી શું સાહેબ, પ્રાઇવેટમાં ક્યાંકથી અમને MRP to MRP મળી જતા હતા. હવે સાહેબ, હવે મુસીબત એવી થઈ ગઈ છે કે કોઈ જગ્યાથી મળે અને અમારા સ્વજન ત્યાં રિબાઈ રહ્યા છે એ હોસ્પિટલમાં. પર ડે સાહેબ અમારે 7 વાયલની રિક્વાયરમેન્ટ છે. હવે તો સાહેબ 1, 2, 5 કંઈ બી નહીં, તો એ આપે તો બી બહુ છે. એટલે સાહેબ, સામાન્ય નાગરિકનું તંત્રએ કંઈ વિચારવું જોઈએ. અમારે કહ્યું સરકારને થોડું પ્લાનિંગ વગરનું છે. સરકારે જાહેરાત કરી છે તો ઇન્જેક્શન મળવા જોઈએ ને. અમે 2 દિવસથી આવીએ છીએ અને ઇન્જેક્શન મળતા નથી અને કહે છે સ્ટોક જ અવેલેબલ નથી. તો અમે પેશન્ટને કાલના ઇન્જેક્શનની જરૂર છે તો અમે આપીએ શું પેશન્ટને? સરકારે જાહેરાત નથી કરી એ પણ માર્કેટમાં અમને મેડિકલમાં ગમે ત્યાંથી મળી જતા હતા. હવે સરકારે જાહેરાત કરી છે તો અમને ત્યાંથી પણ નથી મળતા, સરકાર પણ આપતી નથી. તો અમારે જવું ક્યાં? અહીંયા જે પણ ઊભા છે લગભગ સવારે 5 થી 6ની વચ્ચે બધા જ અહીંયા આવી ચૂકેલા છે. અહીંયા કોઈ જવાબ આપનાર જવાબદાર વ્યક્તિ તો ના હોય, અમે સ્વભાવી છે, પણ છતાં કોઈ સિક્યુરિટીવાળા કે કોઈ પણ અધિકારી કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી. તંત્ર દ્વારા ક્યાંક જાહેરાત થઈ હતી ગઈકાલે કે LG માં આજથી અમને ઇન્જેક્શન મળવાના છે. તો ગઈકાલે બીજી જગ્યાએ જાહેરાત થઈ, SVP ની થઈ, આજે LG ની થઈ. એટલે અમે બધા અહીંયા LG માં આવીને ઊભા છીએ, પણ હજુ સુધી અમને કોઈ શ્યોરિટી નથી કે એ લોકો આપશે કે નહીં. અત્યારના બોર્ડ મારી દીધું છે કે ભાઈ જથ્થો અમારી પાસે અવેલેબલ નથી. અમારા માણસો અત્યારે સિરિયસ કન્ડિશનમાં હોય તો અમને તો જ્યાં આશા દેખાય ત્યાં અમે બધા દોડવાના જ છીએ. હોપ ઇઝ એવરીવેર. તો અમે બધા અહીંયા આગળ ઊભા છીએ કે ક્યાંક કોઈ કમના પોઝિટિવ ન્યૂઝ અમારે આવે અને અમારી પાસે ઇન્જેક્શન આવે તો અમે અમારા રિલેટિવને સર્વાઈવ કરી શકીએ. દેટ્સ ઇટ. તંત્રને તો અમારે શું કહીએ, પણ એટલું કહી શકે કે નાગરિકની જવાબદારી તંત્રની જ છે. જો નાગરિક જ્યારે પણ ટેક્સ ભરવા માટે તૈયાર હોય, GST ભરતા હોય, મિલકતવેરો ભરતા હોય, તો એક વસ્તુ તો જરૂર છે કે એની લાઈફને બચાવવાની જવાબદારી અથવા એની વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની જરૂર હોવી જોઈએ. સુરેન્દ્રનગરપાલિકામાં આજે વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી, જેમાં કુલ 21 સમિતિઓમાંથી 13 સમિતિઓમાં મહિલાઓને ચેરમેન બનાવવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે શહેરીજનોને દરરોજ પાણી વિતરણ કરવાની નેમ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. અને 52 માંથી 49 સીટ એ સુરનગર દુધરેજ અને વઢવાણ નગરના નગરજનોએ આપી છે, ત્યારે ચૂંટાયેલા સભ્યોની જવાબદારી સવિશેષ બની જતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ સાથે મળી ભૌગોલિક દ્રષ્ટિએ જ્ઞાતિ સમીકરણો યુવાનો મહિલાઓ અને અનુભવીઓને વિશેષ તક મળે એ પ્રકારે આયોજન કરી અને 21 જેટલી સમિતિના ચેરમેનને ચેરપર્સન બનાવ્યા છે. કોરોનાના કારણે આ જનરલ બોર્ડ થોડું અમે મોડું બોલાવી શક્યા છીએ. આગામી દિવસોમાં અમારી જે ટીમ છે એ ટીમ ખૂબ અનુભવી લોકોની ટીમ છે, ખાસ કરીને સુરનગર અને વઢવાણના જે સિનિયર મિત્રો અગાઉ ચૂંટાયેલા હતા એમને જે જવાબદારી મળી છે એના કારણે આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓમાંથી દૂર થઈ શકાય. પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે અમે ચાલુ કરી છે, એને વેગ મળશે. આગામી દિવસોમાં અમારે જે અત્યારના એકાત્રે પાણી આવે છે એ દરરોજ પાણી આપવાની અમારી નેમ છે, એ નેમ અમે આ ચેરમેનો અને સભ્યો સાથે મળી અને પૂરી કરશું. સુરેન્દ્રનગર નગરપાલિકામાં પ્રથમ જનરલ બોર્ડમાં 21 ચેરમેનોનો વરણી કરવાની હતી, ત્યારે કાલે સાંજે માનનીય સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ જગદીશભાઈની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન મળી હતી. તેમાં વિવિધ 21 સમિતિઓની રચના કરવામાં આવી છે. એમાં સિનિયર આગેવાનો, યુવાનો, જ્ઞાતિ સમીકરણો જોઈ અને 21 લોકોના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. એમાં 21માંથી 13 બહેનોને ચેરમેન બનાવવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા
જે સુરેન્દ્રનગરમાં 52માંથી 49 ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્યો બન્યા છે, ત્યારે આ ગામમાં સુરેન્દ્રનગર શહેરમાં સ્વચ્છ સુરેન્દ્રનગરને પ્રામાણિકતા અને ઓનેસ્ટલી કામ થાય, પ્રજાજનોના પ્રશ્નના હલ થાય એ સાથે નેમ સાથે આજે ચેરમેનોને વરણી કરવામાં આવી છે અને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. રાજ્યમાં તાવતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પ્રભાવિત જિલ્લા અને ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેવામાં આજરોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી તથા મુખ્યપ્રધાને વાવાઝોડાને કારણે સર્જેલી સ્થિતિનો ચિતાર મેળવવા માટે હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે બીજી લહેર ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે તેના કારણે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે અથવા તો કોઈ અન્ય કારણે ઓક્સિજનનો બગાડ થતો જોવા મળ્યો હતો. ઓક્સિજનના થતા બગાડને અટકાવવા માટે હવે જીટીયુ પણ આગળ આવ્યું છે અને જીટીયુના ફ્લુઇડ મિકેનિકલ ડિપાર્ટમેન્ટની સિનિયર ફેકલ્ટીને ઓક્સિજનના વપરાશ અંગેની મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ સરકારી હોસ્પિટલ દીઠ 3 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવશે. ત્યારે આ 3 સભ્યોની નિમણૂકમાં એક સિનિયર ફેકલ્ટી, એક પીએચડી કે એક અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી સહિત 3 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. કુલપતિ નવીન શેઠના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગના અનુરોધ અનુસાર જીટીયુની વિવિધ કોલેજના 40 જેટલા મિકેનિકલ એન્જિનિયર વિભાગના અધ્યાપકો વિદ્યાર્થીઓ નિર્ધારિત સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશ મોનિટરિંગની કામગીરી હાથ ધરશે. ત્યારે હાલમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર, હિંમતનગર, પાટણ, પાલનપુર, ભુજ, બરોડા, જામનગર, દાહોદ અને જૂનાગઢ જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરશે. દ્વારા કુલ 20 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં 2 મિકેનિકલના અધ્યાપકો હશે અને એક જે કંઈ હેલ્થ વિભાગના એક અધિકારી હશે અને તમામ જિલ્લા જે છે જ્યાં સિવિલ હોસ્પિટલ છે એવા 20 જિલ્લામાં આ ટીમ અલગ અલગ ટીમ જશે અને એનો કેવી રીતે આદર્શ ઉપયોગ થાય અને ઓક્સિજનનો મહત્તમ ઉપયોગ થાય અને કોઈપણ ઓક્સિજન વેસ્ટ ન જાય એ રીતે આ ટેકનિકલ ટીમ અભ્યાસ કરશે અને તે હેલ્થ વિભાગને માર્ગદર્શન આપશે. હાલ આ અઠવાડિયામાં જ આ કામગીરી શરૂ થશે અને 10 દિવસમાં એ કામગીરી પૂરી. સમગ્ર ભારત સાથે સરહદી કચ્છ જિલ્લામાં કોરોનાને કારણે ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે છેલ્લા 60 દિવસમાં કચ્છના લોકોએ જીવન મરણ વચ્ચે જંગ ખેલ્યો છે. ઓક્સિજનના અભાવે અનેક જીવાત્માઓએ શરીરનો ત્યાગ કર્યો હતો ત્યારે આવી પરિસ્થિતિમાંથી લોકોને બહાર લાવવા માટે મદદરૂપ થવા માટે કચ્છ જિલ્લામાં સંજીવની ઓક્સિજનના 3 મેડિકલ યુનિટ રૂપિયા 3 કરોડના ખર્ચે ભુજની માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર લેવા પટેલને અર્પણ કરવામાં આવ્યું છે, જે આગામી 1 માસ પછી શરૂ થશે ત્યારે આ યુનિટ સિલિન્ડર ભરી શકશે અને હોસ્પિટલના ICUને પૂરતો ઓક્સિજન પૂરો પાડી શકાશે. ભુજ ખાતે સંજીવની ઓક્સિજન યુનિટ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મણિનગર ખાતે સંસ્થાન મંદિરના સાધુ સંતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની મહામારી સમયે હોસ્પિટલ મદદરૂપ થવા માટે મણિનગર સંસ્થા આગળ આવી છે. સંસ્થાન તરફથી આ 3 કરોડનું દાન સંજીવની ઓક્સિજન યુનિટ માટે અમે લોકોએ ફાળવ્યું છે અને અમે લોકોને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે કચ્છમાં આવો કોઈ ઓક્સિજનનો કોઈ પણ પ્લાન્ટ હતો નહીં. એ માટે આ કચ્છી લેવા પટેલ સમાજે સ્વામિનારાયણ ગાદી સંસ્થાને રિક્વેસ્ટ કરી અને રિક્વેસ્ટને અમારા ટ્રસ્ટી મંડળે અમારા આચાર્ય સ્વામીજી મહારાજે સ્વીકારી લીધી છે અને તમામ વ્યક્તિઓ માટે એના દરવાજા ખુલ્લા રહેશે એવું અમે અપેક્ષા એમની પાસે રજૂ કરી છે. કે વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની કેટલી મહામારી આપણે કચ્છને સહન કરવી પડી, અમને પણ ખ્યાલ નહોતો કે આટલી બધી તકલીફ આપણે આવશે. સમગ્ર કચ્છની અંદર જે સુવિધા ઉપલબ્ધ છે એ સામાન્ય રીતે ટ્રીટમેન્ટ આપવી એમાં એ આપણે પૂરું કહી શકીએ, પણ આકસ્મિક સંજોગોની અંદર આટલા બધા કેસ જો વધે તો આપણે ઓક્સિજનની સુવિધા કચ્છના પ્લાન્ટ પૂરા પાડી શકીએ એમ નથી. ઇન્ડસ્ટ્રીઝ સાચવવાની છે અને હોસ્પિટલ પણ સાચવવાની છે. ત્યારે અમને એમ લાગ્યું કે
ઓક્સિજન સિલિન્ડરથી હવે હોસ્પિટલ ચાલી શકે એમ નથી, ત્યારે આવતા ભવિષ્યની અંદર આપણે આપણા પોતાના પ્લાન્ટ હોય તો જ આપણે હોસ્પિટલને વ્યવસ્થિત ચલાવી શકીએ. એટલે આ દરખાસ્ત મણિનગર સંસ્થાન પાસે મોકલ્યા પછી અમને આજે 3 કરોડનું યોગદાન મળ્યું છે. એના પછી હવે એમ લાગે છે કે આપણી હોસ્પિટલ જે 200 બેડની અત્યારે 150 બેડની છે અને 150 બેડની બીજી હોસ્પિટલ બનાવવા જઈ રહી છે, ત્યારે 300 બેડની હોસ્પિટલને આ પ્લાન્ટ ઓક્સિજન પૂરું પાડી શકે એવું એક સક્ષમ આપણે આ પ્લાન્ટ આજે મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંગે બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રી મોન્સૂન અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન અંગેની 40% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અન્ય બાકી કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને શહેરમાં પાણીનો ભરાવો ન થાય તેના માટે વોકળાઓની સફાઈ કરવામાં વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ગટરના ઢાંકણામાં વરસાદ સમયે ખુલી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં નવા બહેલા વિસ્તારમાં કાદવ કિચડનો પ્રશ્ન ઊભો થાય નહીં તેના માટે પણ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે અને જર્જરિત આવાસોને ખાલી કરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરેક શહેર માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. રાજકોટ શહેરમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોરોશોરોમાં ચાલુ થઈ ગઈ છે અને લગભગ 40% જેટલી કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે. મેઇનલી જ્યારે પણ ભારે વરસાદ આવતી હોય છે તો આ બધું પાણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ થઈને અને વોકળામાં નીકળતા હોય છે, તો વોકળા સફાઈ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે જેનાથી પાણી ઝડપથી નીકળી જાય. એના સિવાય સ્ટોર્મ વોટર ડ્રેનેજને ઉપર જેટલા પણ આપણા સ્ક્રીન્સ હોય છે આ સ્ક્રીન્સ ઉપર કચરો જમા થઈ જાય છે જેના લીધે પાણી નિકાલ થતા નથી. ગયા ચોમાસામાં અમને અનુભવ થયું કે જો તો આપણે સ્ક્રીન ઝડપથી ખોલી નાખીએ તો પાણી એકદમ ઝડપથી નીકળી જતું હતું, જેના લીધે ગયા ચોમાસામાં આપ જોઈ શકો છો કે કોઈ પણ જગ્યા એવી નહોતી જ્યાં 1/2 કલાક કરતાં વધારે પાણી ભરાય રહેલું હોય. આ વખતે પણ આવી રીતે જ અમારા દ્વારા કામગીરી કરવામાં આવશે. ઘણા બધા નવા સ્ટોર્મ વોટર ડ્રેનેજ પણ બનાવી દેવામાં આવ્યા છે. રોડ રિપેરિંગ અમારા દ્વારા મુખ્યત્વે પૂર્ણ કરી દેવામાં આવેલ છે. મોટાભાગના જે વિસ્તારો હતા આજુબાજુના આમાં મેટલિંગ પણ થઈ ગયું છે જે નવા ભળેલા વિસ્તારો છે, તો ત્યાં પણ કાદવ કીચડના પ્રશ્નો હવે ઓછા આવશે. શહેરમાં અમે કહી શકીએ કે આજે વાવાઝોડું પણ આવ્યું હતું ત્યારે પણ શહેરમાં કોઈ પણ મુશ્કેલી આવી નથી અને આપ જોઈ શકો આગલા દિવસ જ શહેર એકદમ ચોખ્ખા થઈ ગયા હતા. આ બધું જોઈને અમે કહી શકીએ કે આગામી ચોમાસામાં પણ શહેરીજનોને મુશ્કેલી નહીં આવશે. થેન્ક યુ. રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડા જિલ્લામાં ઉનાળો પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, જેમાં જિલ્લામાં જુદા જુદા પાકોનું કુલ વાવેતર 55,814 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું. તેમાંથી વરસાદને કારણે 12,654 હેક્ટરમાં વાવેલા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે ખેડા જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો અને ધરતીપુત્રોને કમોસમી વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું હતું. રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડાના કારણે અને કમોસમી વરસાદના કારણે ખેડા જિલ્લામાં ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને તાઉતે વાવાઝોડાની અસર જિલ્લાના ગામડાઓને થઈ હતી, જ્યાં માતર તાલુકાના ખેતરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેમાં જુદા જુદા પાકોનું કુલ વાવેતર 55,814 ખેતી વિભાગ દ્વારા કાઢવામાં આવ્યો હતો. પાકના નુકસાનની વાત કરીએ તો એ કુદરતી બાબત છે કે ઊભો પાક છે, દાખલા તરીકે ઉનાળુ બાજરી છે, ઉનાળુ ડાંગર છે, શાકભાજી પાકો છે, બાગાયતી પાકમાં કેળ પાક છે, આ પાકને ઢળી પડવાની ઘટનાઓ બની છે. હવે ખાસ કરીને બાજરી કે જેવા ધાન્ય પાકોની વાત કરીએ તો એમાં એ હાર્વેસ્ટિંગ સ્ટેજ પર હોય, એના ડૂંડા અને દાણા બેસવાની પ્રક્રિયા હોય, હવે એ પડી જાય તો એને નુકસાન થવાની શક્યતા છે. હાલ પૂરતું અમે માન્ય કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 64 જેટલી ટીમ બનાવી છે અને ટીમ દ્વારા શરૂઆતમાં અમારું 56,000 હેક્ટર જેટલું ઉનાળુ વાવેતર હતું, એના પ્રાથમિક અંદાજના ભાગરૂપે અત્યાર સુધીમાં અમે લગભગ 1,850 હેક્ટર જેટલો એરિયા સર્વે કર્યો છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે હજુ ટીમ કાર્યરત છે. આપે સૂચન કર્યું કે કેટલા દિવસમાં આનું સર્વેની કાર્યવાહી પૂરી થશે,
तो लगभग आ वीकनी अंदर कार्यवाही पूरी थवानो अमारू प्लानिंग है। शक्य बने एटलू बे त्रण दिवस में अमे पूरू करवा प्लानिंग करीए छे, जेथी समयसर एना नुकसाननो योग्य ताग मेळवी शकाय। ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો, ધરતીપુત્રોને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે, તો શું કહે છે ધરતીપુત્રો, આવો સાંભળીએ। હવે તોકતે વાવાઝોડું જે આવ્યું એમાં આમ તો સમગ્ર ખેડા જિલ્લામાં નુકસાન તો છે જ, પણ અમારા ગામની અંદર બધા બાગાયતી પાક એ સિવાય ધાન્ય પાક બધામાં ઘણું એવું નુકસાન થયું છે, જેમ કે ડાંગરો કોઈની પડી ગઈ છે, બાજરીનો ધાન્ય પાક છે, બાજરીના બધા હજુ લેવાની બાકી હતી, બધી ઊભીને ઊભી બાજરી બધાની ખેતરમાં પડી ગઈ છે અને પાણી ખેતરમાં 2-2.5 ફૂટ સુધી બધા એને ભરાયા। એ સિવાય લીંબુનું અહીંયા આગળ રોપ થાય છે, લીંબુ તો લીંબુના બીજ ઘણા છોડવા બધાના ખેતરમાં તૂટી ગયા છે। એ સિવાય શાકભાજી થાય છે, ગલકી છે, દૂધી છે, બગાયતી પાક જે આવે જેમ કે ગીલોડા છે, એવા બધા માળવા જે બધા માળવા બધા પડી ગયા છે અને ઘણા ખેડૂતોએ ડાંગર તો લઈ લીધી છે પણ એમના ખેતરની અંદર જે ઘાસ રહ્યું હોય, જે ગાયોને ખવડાવવામાં આવે છે, એ ઘાસ ઓલરેડી બધું પાણીમાં પલળીને કોવાઈ ગયું છે। તો અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારા ગામનો સર્વે કરે, તપાસ કરે અને બધા ખેડૂતોને બનતી મદદ કરે, તો ખેડૂતોને ભલે નફો ના મળે પણ એમને ખર્ચા જેવું કંઈક મળે તો બી સરકાર મદદ કરે તો ઘણું સારું। હવે આ જે તાવતે વાવાઝોડું આવ્યું હતું એમાં ખેડા જિલ્લામાં બહુ જ નુકસાન થયું છે અને અમારા ડભણ ગામમાં બહુ જ ભારે નુકસાન થયું છે। અમારે આ ગલકીના માળવો છે જે અમે ઘણી મહેનત કરીએ છીએ, મજૂરો રોકીએ છીએ, ઘણો ખર્ચો કરીને માળવો ઊભો કર્યો, હવે ગલકા તોડવાનો અમારે સમય આવ્યો, તો આ વાવાઝોડાને લીધે ગલકાનો માળવો અમારો પડી ગયો। આ બાજુ ચોરીનો પાક છે, ચોરી લેવાનો સમય આવ્યો તો પાણી ભરાયો, ચોરી બગડી ગઈ। એવી જ રીતે ગામમાં બાજરીના 90% પાક છે, 90% બાજરીને બધી જ નુકસાન છે, એક પણ બાજરી અત્યારે ગામમાં ઊભી નથી। તો અમારી વડાપ્રધાનશ્રીને સરકારશ્રીને દરખાસ્ત છે કે અમારા આ ગામની અને આજુબાજુના વિસ્તારની એવા સર્વે કરાવે નુકસાનનું અને અમને કંઈક ફૂલ લઈને ફૂલની પાખડી પણ અમને એ લોકો આપે। અમે 2 વીઘા બાજરી કરી હતી અને વાવાઝોડામાં ભારે નુકસાન થયું છે, મારે બધી બાજરી બધી ભયમ પાણીમાં છે। હવે મારે સરકારને વિનંતી કરી છે કે જે સહાય કરી શકે છે, મારી બાજરીનું બધો બગાડ થયો છે। જિલ્લામાં વાવાઝોડું અને ભારે કમોસમી વરસાદના કારણે ઉનાળુ ડાંગર પાકના વાવેતરમાં 10%, જ્યારે ઉનાળુ બાજરીના પાકમાં 30-40% નુકસાનની શક્યતા રહી છે, તો બીજી તરફ શાકભાજી અને બાગાયત પાકોમાં અંદાજિત 2% નુકસાનની શક્યતા રહી છે। ત્યારે હવે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને જગતનો તાત વળતરની રાહ જોઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।